નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં તૈયાર થઈ ગયા ને ભણવા માટે તો ચાલો હવે આપણે ભણવાનું છે ધોરણ બેનું હિન્દી બરાબર ને ચાલો તો બધા હિન્દીનો લીથો કાઢ્યો પેન્સિલ ઇરેસર સ્કેલ આટલી વસ્તુ લઈને ભણવા બેસવાનું બરાબર ને ચાલો લીથામાં આપણે ક્યાં પહોંચ્યા છે એ પેજ ખોલો હવે તો આજે આપણે લીધામાં આ પેજ કરવાનું છે બરાબર ને આ શું છે તો કે આ છે આમ આમ એટલે શું થાય કેરી આગળના લેક્ચરમાં આપણે અ સે અજગર શીખી ગયા બરાબર ને અ પછી શું આવે તો કે આ એટલે કે આ સે આમ આમ એટલે કેરી તો શું કરવાનું છે આમાં તો કે પઢો ઓર રંગ ભરો આ ચિત્ર અક્ષર આપેલો છે એ આપણે વાંચવાના એક એક અને એમાં રંગ પૂરવાનો છે અ પ્લસ અને બાજુમાં રીટો એટલે કે કાનો કહેવાય બરાબર અ પ્લસ કાનો એટલે કે આ શું થાય આ તો અહીંયા આ પેલો છે એમાં તમારે પેલા પેન્સિલથી કલર પૂરવાનું કલર કોઈ કરવાનો નથી માત્ર પેન્સિલથી આવી રીતે ઘાટું કરી દો ચાલો બધાએ બરાબર પેન્સિલ તમારી પાસે બધા પાસે છે એટલે કલર ગોતવા ક્યાંય ઊભું થવાનું નથી ચાલો થઈ ગયું બધાને વ્યવસ્થિત ક્યાંય લીટી એકય બહાર જાવી જોઈએ નહીં બરાબર ને આ શું છે આ શું કહેવાય આને આ બરાબર ને આ સે આમ તો આવી રીતે દેખાય છે અડધો મેં કરી દીધો છે તમારે એવો આખો વ્યવસ્થિત ઘૂંટીને કરી નાખવાનો કલર પૂરી દેવાનો આ સે આમ આમ એટલે કેરી શું થાય આમ એટલે કેરી

કેરી આવો અક્ષર ક્યાંક શબ્દમાં હોય તો તમને ભૂલાવો જોઈએ નહીં આટલી બધી વાર આપણે ઘૂંટતા ઘૂંટતા બોલો પછી હમણાં આગળ લખાવીશ એમાં તમારે લખવાનું છે બરાબર ને એટલે અક્ષર કદાચ ક્યાંય હોય ઓળખવાના છે યાદ રાખવાના છે બધા જ અક્ષરો બરાબર ને ચાલો થઈ ગયો આવી રીતે કલર એકદમ સરસ ઘાટો અને લાઈન એકય બહાર જ જોઈ નહીં પેન્સિલની બરાબર અને શું કહેવાય તો કે આ સે આમ આમ એટલે કેરી બરાબર ચલો થઈ ગયો પૂરું હવે બધાને બાકી કોઈ રાખવાનું નથી હું પણ જો સાથે જ કરાવું છું તમને બરાબર ને તો તમારે મારી સાથે પૂરું જ કરી લેવાનું એમ નહીં કે ટીચર ભરે કરી દે આપણે પછી કરશું બરાબર થઈ ગયું છો અને શું કહેવાય હવે તો કે આ છે આમ આમ એટલે કેરી પણ થાય અને આ છે આઈના આઈના એટલે શું થાય દર્પણ એટલે કે અરીશો બરાબર ને ચાલો હવે જો આગળ શું કરશો તો કે અહીંયા આમ લખેલો છે શબ્દ તમારે લીથામાં હં તો અહીંયા નીચે પણ આમ આમ એટલે કેરી પણ અહીંયા પેલો આ છે એ ખાલી ટપકા કરેલા છે બરા શું છે ટપકા જ છે તો આપણે ટપકાને ઘૂંટીને અક્ષર ઘાટો કરી દેવાનો છે જો આવી રીતે પેન્સિલની લાઈન એ ટપકા ઉપર કરવાની આ સે આમ આ તો એને આપણે ઘૂંટીને ખાટો કરી દીધો બરાબર શબ્દ દેખાઈ ગયો બંને અક્ષર બરાબર દેખાય છે હા અહીં એવી રીતે આગળ જુઓ અહીંયા આયના લખેલું છે ને અહીંયા તો આ પેલો અક્ષર છે એ કેવો છે દેખાતો નથી શા માટે ખાલી ટપકા ટપકા જ કરેલા છે તો આપણે એની ઉપર પણ પેન્સિલથી ઘૂંટી નાખવાનું છે ચાલો આ આશે આયના આયના એટલે કે દર્પણ અથવા અરીસો થાય બરાબર હવે જુઓ આગળ પઢો ઓર લીખો વાંચો અને લખો આ સે આમ બોલતું જવાનું સે આમ આ સે આમ પઢો એટલે કે વાંચો વાંચો અને લખો બોલતું જવાનું અને ટપકા છે એની ઉપર લીટી કરીને ઘૂંટવાનું આપણે આગળ અ જોઈ ગયા ને અ અશે અજગર એમાં શું કર્યું તું તો કેવી રીતના પહેલાં જ કલર પૂરવાનો હતો પછી આ ટપકા કરેલા અક્ષરને ઘૂંટવાના આ શા માટે ટપકા ટપકાં કરીને તમારે કરવાનું ખબર છે તો કે એ અક્ષર આપણને લખતા આવડી જાય બરાબર જો આમ આમ એટલે કેરી આ સે આમ આમ એટલે કેરી ત્રણ વખત શું કરવાનું હતું ત્રણ વાર આપણે ઘૂંટવાનું હતું બરાબર આ શું છે તો કે આ સે આમ ટપકા કરેલા હતા એ આપણે ત્રણ વખત ઘૂંટી લીધા હવે શું કરશો તો કે અહીંયા એક બે ત્રણ અને ચાર ખાના ખાલી આવેલા છે દેખાય છે ને ખાલી ખાના છે એમાં તમારે જાતે લખવાનું છે તો એમાં લખો આ સે આમ લખો આ આશે આમ આ સે આમ આ સે આમ આ એ જ અક્ષર છે એ અહીંયા બાજુમાં ખાલી ખાનામાં તમારે ચાર વખત જાતે લખવાનો હતો હવે નીચેની લાઈન છે તો એમાં શું કરવાનું છે તો કે એમાં પણ આપણે ટપકા છે એ ઘૂંટવાના છે બોલો અહીંયા આ સે આમ બોલતું જવાનું અને એક એક અક્ષર ઘૂંટતો જવાનું સે આમ આ છે આમ ચાલો થઈ ગયા ત્રણ વાર ટપકા ઘૂંટીને લખાઈ ગયું હ તો હવે અહીંયા જાતે લખો આ આશે આમ આમ એટલે શું થાય કેરી આ આશે આમ આ છે આમ આ આશે આમ આમ એટલે કેરી ચાલો કમ્પ્લીટ બધાને અહીંયા સુધી આ બંને લાઈનમાં લખાઈ ગયું હવે નીચે આગળ કે અક્ષર ઓર લખો અક્ષરો વાંચો અને ક પ્લસ કાનો ક પ્લસ આ બરાબર શું થાય તો કે કા બરાબર ક ને બાજુમાં લીટો હોય એટલે શું બોલાય લીટો હોય તો કે કા આપણે હવે પેલા સાદો કોક્કો જોઈ ગયા ને હવે શું કરવાનું આપણે આ શીખા એટલે અક્ષરો છે જે આ વ્યંજનો છે એની સાથે આપણે એક એક સ્વરને જોડતા જવાના છે એટલે શું થશે તો કે કક્કાના અક્ષરો છે એ બદલાતા જશે સાદો ક હોય તો એની સાથે આપણે અ જોડીએ એટલે ખાલી ક કહેવાય પછી ક છે એની સાથે આપણે આ જોડી દઈએ બરાબર આ આને જોડી દઈએ તો શું થઈ જાય કા ક પ્લસ બાજુમાં લીટો એટલે કે આ શું થાય ક પ્લસ આ એટલે કે કા એવી રીતે ક પછી શું આવશે આગળ અ આ ઈ સ્વર છે ને એ બધાને એક એક અક્ષર સાથે વ્યંજનને સ્વર જોડી દેસું તો બારક્ષરીની લાઈન થશે શું બને બારક્ષરી ક કા કી કી કુ એ બધા જ કક્કા આપણે એક 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 કરીને શીખવાના છે અલગ અલગ બરાબર રોજ એક પૂરું થઈ જાય પછી એના શબ્દ વાક્ય જોડકા છે એ બધું થઈ જાય એમ રોજ આગળ આગળ એક એક કક્કા આપણે શીખવાના છે તો હવે આપણે કરવાના છે કાવાળો કક્કો અત્યારે શું લખવાનું છે તો કે ક પ્લસ આ એટલે કે કા ખા ગા ખા આ કકાના અક્ષરો છે બોલતા જવાના અહીંયા નીચે અક્ષરો આપેલા છે કેવા છે તો કે ખાલી ટપકા ટપકા છે દેખાતા નથી તો પેલા એને ઘાટા કરી લેવાના છે બરાબર ચાલો એક અક્ષર છે એની ઉપર પેન્સિલથી લીટી કરવાની વ્યવસ્થિત કનેકાનો કા ખને કાનો ખા ગને કાનો ગા ઘ ઘને કાનો શું થાય ઘા ચને કાનો ચા છ છત્રીનો છ છને કાનો છા જને કાનો જા ચાલો લખાઈ ગયો અહીંયા સુધી હવે શું કરશો તો કે અહીંયા નીચે બે લાઈન ખાલી આપેલી છે ને તો આપણે આ ઉપરના અક્ષરો છે એ બે વખત લખવાના છે આ નીચેની જે લાઈન છે એમાં આ ઉપરના જે કક્કા છે અક્ષરો લાઈન એ લાઈન તમારે બે વાર લખવાની કેવી રીતે તો કે જો ઘનિકાનું ઘા ચનેકાનું ચા છ છા ચા છો ચા ઝને કા નો ઝા ટને કા નો ટા ઠને કા નો ઠા ડને કા નો ડા ઢને કા નો ઢા એક લાઈન લખાઈ ગઈ હવે શું તો કે બીજી વખત લાઈન લખવાની છે હજી એક લાઈન બાકી છે તો ચાલો હજી એકવાર લખો કને કા નો કા

ચાલો થઈ ગયું બધાને અહીંયા સુધી કેવી રીતે લખવાનું હતું પેલા જે ટપકા કરેલા હતા એ લાઈન ઘૂટવાની પછી બે વખત જાતે લખવાનું સાથે સાથે બોલતું જવાનું હવે આવે ઢ પછી શું આવે તો કે હણ ફેનનો હણ તો લખો હણને કાનો હણા પેલા ટપકાવાળી લાઈન છે એ લખવાની બધાએ હણને કાનો હણા તને કાનો તા નો થા ધનિકાનો દા નો ધા નાનું ના કા નો ફા બનિકાનો બાનિકાનો ભા નો મા યા ચાલો ટપકાની લાઈન હતી બધાને ઘૂંટાઈ ગઈ બરાબર હવે લખવાની છે કાનો થા દનેકાનો દા ધનેકાનો ધા નનેકાનો ના પનેકા નું પા ફને કાનો ફા બને કાનો બાનો બા મને કાનો ગયું બધાને સરસ વ્યવસ્થિત બોલતું જવાનું છે સાથે સાથે બરાબર હવે હણ એક લાઈને લખાઈ ગઈ હવે બીજી વખત હણ ને કાનો હણા તો ને બાજુમાં લીટો હોય તો આટલી વખત આપણે બોલી તો હવે આ અક્ષર આપણને કોઈ પૂછ્યા આવડો કે આને શું કહેવાય તો કે ધને બાજુમાં લીટો છે એટલે શું બોલાય તો કે ધા આ શું છે તો કે જને બાજુમાં લીટો હોય એટલે જા બોલવાનો બરાબર લખો લો પછી થા થનેકા કાનો દા કાનો ધા કાનો ના પનિકાનો પાનિકાનો પા ચાલો આ લાઈન લખાઈ ગઈ આવી રીતે પેજમાં વ્યવસ્થિત ચેકચાક વગર બધા લખવાનું છે અને બધા અક્ષરો એકદમ ચોખ્ખા દેખાવા જોઈએ હવે ત્રીજી લાઈન જોઈએ ય પછી શું આવે તો કે ર ને બાજુમાં લીટો હોય તો શું કહેવાય રા તો એ લાઇન હવે ટપકાવાળી છે પેલા ઘૂંટીને લખવાની છે લખો ર નેકાનો રા પછી શું આવે લ લાનો લા વ સે વજન વનેકાનો વા શા શનેકાનો સાનેકાનો સા સશે સડક કાનો સા નો હા નો ક્ષા નો કાનો ત્રા ને શ્ર શિકા નો શ્રા ટપકા કૂટી ને બધાને વ્યવસ્થિત લખાઈ ગયો આખે આખો કક્કો બરાબર પેલી લાઈન તો બધાને પૂરી થઈ જ ગઈ હવે લખવાનો છે એ જ લાઇન આપણે જાતે લખવાની છે તમારે ર રા લા પછી શું આવે તો કે શે શરીફા શ સનેકાનો શા સે સટકોણ સનેકાનો શા આ સે સડક સ નેકાનો સા હ નેકાનો હા ક્ષ કાનો ક્ષા ને કાનો જ્ઞા ને કાનો ત્રા ને શ્ર કાનો શ્રા ચાલો લખાઈ ગયો અહીંયા સુધી હા તો હવે બીજી વખત લખવાનું છે એક લાઈન પૂરી થઈ ગઈ ને હવે બીજી વાર લખો ર નેકાનો રા લનેકાનો લા વાકાા નો વા સો નેકાનો સાનેકાનો શને કાનો સાનેકાનો હા ક્ષ નેકાનો શા પછી આવે જ્ઞ જ્ઞ નેકાનો જ્ઞા ત્રો નેકાનો ત્રા અને શ્ર નેકાનો શ્રા ચાલો લખાઈ ગયું બધાને આખું બેઝ કમ્પ્લીટ થઈ જવું જોઈએ અને હું જે રીતે બોલું છું એમ બોલી બોલીને જ લખવાનો છે ખાલી વિડીયોમાંથી જોઈને લખવાનો નથી બધાને કક્કો કા વાળો છે બોલતા ને લખતા આવડી જવો જોઈએ મોઢે બરાબર કોઈ પૂછે કે આને શું કહેવાય તો કે ન ને કાનો ના આ શું છે તો કે ભ ને કાનો ભા આને શું કહેવાય જો હું બોલું ને ત્યાં તમારે મનમાં બોલી જવાનું અને શ કહેવાય ક્ષ ને કાનો શ ને કાનો શા આ શું છે તો કે થ ને કાનો થા એમ આડા અવડા કોઈ પણ અક્ષર પૂછે તો તમને આવડવા જોઈ આટલી બધી વાર આપણે લખ્યા પેલા ટપકા કર્યા પછી જાતે બે વખત લખ્યા બધી જ લાઈનમાં બોલતી ગઈ છું એવું નથી કે મેં એમને ખાલી જોઈ જોઈને તમને લખી દીધું છે બધા જ અક્ષરો જેટલી વાર લખ્યા એટલી વાર બોલ્યા છે તો તમારે પણ બોલવાના ને વિડીયો જોવો ત્યારે ધ્યાન દઈને ખાલી લખવાનું કામ કરવાનું નહીં બરાબર જો શું કરવાનું તો કે એક એક અક્ષર જે હું બોલાવું છું બોલતું જવાનું અને યાદ રાખવાનું તો આજે આટલું જ કરશું ને આપણે હા તો હવે આપણે હોમવર્ક જોઈ લઈએ હોમવર્કમાં શું કરવાનું છે આ કક્કો આપણે ત્રણ વાર લખ્યો છે ને તો તમારે તમારે રફનોટમાં લખવાનો છે કેટલી વાર બે વાર આ તો લીથામાં છે એ તો કરવાનું જ છે પૂરું બરાબર પણ વિડીયો જોવાઈ જાય બધા વિષયનો આ કે લીથામાં થઈ જાય પછી બધા વિષયનું જે હોમવર્ક આવે છે અલગ અલગ એવી રીતે બધા વિષયનું હોમવર્ક રફનોટમાં કરવાનું છે પાછા તમને લીથા જોવા યાર બોલાવશું ત્યારે હોમવર્ક પણ ચેક થશે એટલે બધાએ વ્યવસ્થિત હોમવર્ક કરવાનું છે અને અહીંયા પૂછશું હોતી કે શું આવડે છે કેટલું નથી આવડતું કેટલું પ્રશ્ન જવાબ છે કક્કાના અક્ષરો છે સ્પેલિંગ છે બધા વિષયનું કરવા એવું નહીં એક જ વિષયનું કરવાનું ગમે એ પ્રશ્ન પૂછશે સર અહીંયા એટલે હોમવર્ક વ્યવસ્થિત કરી નાખવાનું લીથામાં વ્યવસ્થિત ચેકચાક કર્યા વગર બધા વિડીયો પૂરેપૂરો જોઈ અને લીથા કમ્પ્લીટ પૂરા કરી દેવાના છે ચાલો થઈ ગયું અહીંયા સુધીનું કમ્પ્લીટ હોમવર્ક સમજાઈ ગયું કેટલી વાર લખવાનો છે તો કે કને કાનો કા કા વાળો કકો બે વખત હોમવર્કમાં વ્યવસ્થિત લખીને બોલતો જવાનો છે થેન્ક યુ